પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પાટણના રાધનપુરમાં રખડતા સાંઢે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા. રખડતા સાંઢની દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. શોપિંગ મોલના ઉપરના માળમાં સાંઢ ચડી ગયો હતો અને તેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. રાધનપુરમાં રસ્તે રઝળતો આખલો શોપિંગના ધાબામાં ચડી જતા અફરાતફરી મચી ગઈ. પટણી ગેટ વિસ્તારમાં આખલો શોપિંગ સેન્ટર ઉપર ચડી જતા દોડધામ મચી ગઈ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા એઝાઝ. એઝાઝ, આખી ઘટના શું બની હતી અને કઈ રીતે આ સાંઢને નીચે ઉતારવામાં આવ્યો? જે ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના અંદર રખડતા ઢોરોનો આતંક છે દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે રાધનપુર શહેરના અંદર પણ આજ એવી જ ઘટના બની હતી કે જે પ્રાઇવેટ જે શોપિંગ સેન્ટર હતું તેના સીડીના પગથી હતી જે સાંઢ હતો તે કોમ્પ્લેક્સના ટેરિસ ઉપર ચડી ગયો હતો અને નીચે વેપારીઓના જીવ તેમજ સ્થાનિક લોકોના જીવ છે જીવ ચોટ્યા હતા. એટલે ચોક્કસથી જે કહી શકાય કે જે રાધનપુરના હાઈવે વિસ્તારો કે શહેર વિસ્તારના અંદર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાલિકા તેમજ વહીવટીતંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની જગ્યાએ ના પૂરતા હોવાના કારણે આ ઘટનાઓ સામે છે. ત્યારે આ જે સાંઢ છે જે ટેરિસ પર ચડ્યો હતો તેથી વેપારીઓના જીવ તો ટાળ્યો છે, પરંતુ જે સાંઢને પકડવા માટે નગરપાલિકામાં જાણ કરવામાં આવી ત્યારે નગરપાલિકાની ટીમ તેમજ અધર ટીમ બોલાવવામાં આવી હતી અને ટીમ સાથે તે સાંઢને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સાંઢને ઉતારતી વખતે દુકાનોના અંદર પણ ઘૂસી ગયા હતા અને એના કારણે દુકાનના વેપારીઓ શટર બંધ કરીને ભાગ્યા હતા. ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટના સર્જાતી તો તેનો કોણ જવાબદાર રહેતું તે મોટો એક સવાલ ઉભો થઈ રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ એઝાઝ.